તો ધોરણ છ ના વિદ્યાર્થીઓ કેમ છો બધા? મજામાં? ચાલો, મજામાં હોય તો દાખલા નંબર 22 જરાક જોઈ લઈએ આપણે, બરાબર છે? તો દાખલા નંબર 22 વિદ્યાર્થીઓ શું કહે છે કે 3/5 એનો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 15 હોય, બરાબર? 3/5 અને એનો છેદ 15 છે એવો અપૂર્ણાંક ગોતવાનો છે. તો ચાલો વિદ્યાર્થીઓ, 3/5 બરાબર 15, તો અંશમાં શું આવશે એ આપણે ગોતવાનું છે. ઓકે, ચાલો જરાક જોઈએ. આપણે છેદને જોતા 5 × 3 = 15 થાય, બરાબર? આ 5 આપેલા છે, તો 5ને હું કેટલા વડે ગુણું તો 15 થાય? હા, તો કે 3 વડે. તો 5ને 3 વડે ગુણ્યા તો ઉપરે પણ 3 વડે ગુણવા પડે ને? હા, તો 5ને જેમ 3 વડે ગુણ્યા, 5 × 3 તો ઉપર પણ 3ને 3 વડે ગુણો, 3 × 3 એટલે 9/15. આ સમઅપૂર્ણાંક. ચાલો થોડું ઘણું યાદ આવ્યું આપણે, છેલ્લા લેક્ચરમાં જોયેલું હતું સમઅપૂર્ણાંકમાં કે અંશ અને છેદને એક જ સંખ્યા વડે ગુણવાની, એ એટલે એનો સમઅપૂર્ણાંક મળે, ઠીક છે? પછી એવી રીતના 23મો દાખલો, એમાં સમઅપૂર્ણાંક શોધો કે જેનો અંશ 6 થાય, બરાબર? તો એમાં 6 આપ્યા છે ઉપર અને નીચે 36 આપેલા છે. તો વિદ્યાર્થીઓ, આમાં ગુણાકાર નહીં આવે. જો 24માંથી 6 કેમ થાય? હા, 6 × 24 થાય, બરાબર? 6 × 4 કરો એટલે 24 થાય. તો 4 × કેટલા હું કરું તો 36 થાય, તો 9 થાય, બરાબર? કેવી રીતના? તો કે અંશને જોતા ખબર પડે કે 24/4 કરીને તો 6 થાય, તો એવી રીતના 36/4 કરી તો 9, બરાબર ને? ચાલો રેડી, ઓકે. ચાલો વિદ્યાર્થીઓ, પછી 24મો દાખલો શું કહે છે આપણને કે આપેલ અપૂર્ણાંકોની જોડ સમઅપૂર્ણાંક છે કે નહીં તે જણાવવાનું છે. તો આ જોડ છે એ સમઅપૂર્ણાંક છે કે નહીં એ જોવાનું છે આપણે. જો 3/9 અને 27/9, ચાલો વિદ્યાર્થીઓ સાવ સિમ્પલ ટ્રીક કહું. ચાલો, 3, 9, 27, 9, 9, 81. તો જો અહીંયા 9, અહીંયા 9, 3ને 9 વડે ગુણું તો 27 આવે અને 9ને 9 વડે ગુણું તો 81 આવી જાય. હા, તો વિદ્યાર્થીઓ જો યાદ આવ્યું ને, ઉપર નીચે હું 9 વડે ગુણાકાર કરું તો આ સંખ્યા મને મળી જાય છે. તો સાદી રીતના તમારે યાદ રાખવું હોય તો એવી રીતના કે સમઅપૂર્ણાંક છે પણ દાખલો કરવાનો હોય, ઓકે, એટલે આવી રીતના બધું આ લખવું પડે. આ મેં તમને શોર્ટકટ કીધી. જો 3, 9, 27, 9, 9, 81. તો જો અહીંયા 9, અહીંયા 9, તો જવાબ આવી ગયો ને કે સમઅપૂર્ણાંક છે, ઓકે. ચાલો રેડી, પછી એવી રીતના આ દાખલો છે, ઓકે, સમઅપૂર્ણાંક છે કે નહીં એ ગોતવાનો છે. પછી 13મો દાખલો અને 14મો દાખલો, એ બંને દાખલા સેમ ટુ સેમ જ રીતના છે, ઓકે. તો હવે આપણે આવી જઈએ દાખલા નંબર 25 ઉપર. કંઈક નવું કંઈક આપણને કહે છે કે નીચે આપેલા દરેક બોક્સમાં ચોકડી ગુણાકારની રીતે ગણતરી કરી સાચી સંખ્યા મૂકો, ઠીક છે? ચાલો, તો 2 = 14 અને 5 = 15, રેડી? ચાલો વિદ્યાર્થીઓ, 2ને હું કઈ સંખ્યા વડે ગુણું તો 14 આવે? હા, 2 × 7. તો જો અહીંયા મેં 2 × 7 કર્યા તો અહીંયા પણ નીચે 7 કરવા પડે. 5 × 7 કરું તો કેટલા થાય? 5, 7, 35. ચાલો સમજાણું, આ ઈ જ છે સમઅપૂર્ણાંક જ છે. જો આ 2 માંથી 14 કેવી રીતના વિના હોય વિદ્યાર્થીઓ? અહીંયા 2 આપ્યા છે તો અહીંયા અંશમાં 14 કેવી રીતના આવી ગયા? તો કે 2ને 7 વડે ગુણ્યા, એટલા માટે. તો અંશને 7 વડે ગુણ્યા તો છેદને પણ 7 વડે ગુણવા પડે તો જ સમઅપૂર્ણાંક બને, નકર સમઅપૂર્ણાંક ન થાય, બરાબર ને? ઓકે, તો પછી બીજો દાખલો, 3જો દાખલો અને 4થો દાખલો એવી રીતના જ છે, ઠીક છે? આમાં ગુણાકાર કરવાનો છે જ્યારે આમાં ભાગાકાર છેદ ઉડાડવાના છે, બરાબર? ઓકે, ચાલો, પછી પાછું કંઈક નવું આવ્યું, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ચાલો વિદ્યાર્થીઓ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો એટલે કાંઈ નહીં વિદ્યાર્થીઓ, જો આમાં છેદ ઉડતા હોય ને છેદ ઉડાડી દેવાના. જો આના ભાગ પડે છે 48ના ભાગ પાડવાના અને 60ના ભાગ પાડવાના. પણ વિદ્યાર્થીઓ, ખાસ સૂચના, ભાગ એવી રીતના પાડવાના, એટલે ભાગ એટલે જો પાછા ઓલા ખોઈ જતા નહીં, ઓલા 2 રૂપિયાનો ભાગ દુકાને જઈને તમે કહો ભાઈ મમરા આપો ને 5 રૂપિયાનો ભાગ આપો ને, 5 રૂપિયાની હું 5 રૂપિયાનું હું માગો તમે? હા, બોલો બોલો, શું ખાવ બીજું? વેફર, બિસ્કીટ ને બધું ભાગ માગો ને. હા, એ ભાગ નહીં હો, ભાગ એટલે અવયવ વિદ્યાર્થીઓ. 48ના અવયવ પાડો તો 6, 8, 48, 60ના 10, 6, 60. હવે જોજો વિદ્યાર્થીઓ, આપણે અવયવ એવા પાડવાના
એટલે કે આનો ભાગ એવા પડવાના કે એક સંખ્યા છે ને બેમાં સરખી આવવી જોઈએ. જો 6 8 48 તો એમાં 6, 10 6 60 તો આમાં 6, જો બેમાં 6 6 સરખા આવ્યા ને તો ભાગ એવા પડવાના આપેલી સંખ્યાના કે એક સંખ્યા સરખી આવવી જોઈએ જેથી કરીને આપણે જે 6 6 ઉડી જાય અહીંયા. તો વધ્યા 8 ના છેદમાં 10. હવે પાછા એના છેદ ઉડે 2 4 8 અને 2 5 10, 2 5 10 અને 2 4 8, તો જો 2 2 ઉડી ગયા. તો હવે કાંઈ ન થાય, જો 4 ના છેદમાં 5. હવે 5 એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર, 5ના ક્યાંય ભાગ ન પડે એટલે જવાબ આપણને આવી જાય 4 ના છેદમાં 5. ચાલો જરાક ફરીથી એકવાર 48ના પહેલાં મેં ભાગ પાડ્યા 6 8 48 અને 60 ના 10 6 60. હવે તમને પ્રશ્ન થશે વિદ્યાર્થીઓ કે 60ના તો બીજાય ભાગ પડે, 12 5 60 એ પડે બરાબર ને, અને 48ના પણ પડે 12 4 એ પડે. તો હા, તો એમ પણ તમે કરી શકો, તમને મોટો ઘડિયો આવડે છે તો જો ડાયરેક્ટ જવાબ આવી જાય 12 × 4 / 12 × 5 બરાબર. તો જો 12 12 ઉડી ગયા તો 4 ના છેદમાં 5 લ્યો. આ સ્ટેપ કાંઈ ન કરવું પડે, સીધો જવાબ આવી ગયો આપણે. જો જો વિદ્યાર્થીઓ ઘડિયો જેમ આવડે ને એમ વધુ આપણને ફાયદો થાય, જોયું ને એવી રીતના. તો એવી રીતના બીજો દાખલો, ત્રીજો અને ચોથો છે બરાબર ને, તમારે ભાગ પાડવાના છે. રેડી આવડે? ઓકે ચાલો. પછી 27મો દાખલો જરાક જોઈએ કે ખાલી જગ્યાએ અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવામાં મદદરૂપ થાય છે, તો કે ગુસ્સા બરાબર. ગુસ્સા આપણે જોશું આગળ આવશે એટલે. રેડી? પણ ખાલી જગ્યામાં આપણને એક માર્કમાં પૂછી શકે કે ખાલી જગ્યાએ અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવામાં મદદરૂપ થાય છે. રેડી? ચાલો. પછી ખાલી જગ્યા છે કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય. જો વિદ્યાર્થીઓ, છેદ સમાન હોય તો સમછેદી અપૂર્ણાંક કહેવાય. તો જો આ ખાલી જગ્યા ખાસ પાકી કરવાની છે, કેમ કે 1 2 માર્કમાં પૂછી શકે છે. ઠીક છે, ચાલો. પછી જે અપૂર્ણાંકના છેદ અલગ છે તેવા અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. જો વિદ્યાર્થીઓ, સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક એમાં અંશ ધ્યાનમાં નહીં રાખવાનો, ધ્યાનમાં શું રાખવાનું? છેદ બરાબર. ચાલો, મસ્ત મજાનો 30મો દાખલો આપેલો છે, એમાં બે વાર્તા સમજાઈ જશે, સમછેદી અપૂર્ણાંકની અને વિષમછેદી અપૂર્ણાંકની બરાબર. ચાલો, તો સમછેદી અપૂર્ણાંક એટલે, તો જો આમાં જેના છેદ સરખા છે ને એવી જોડી, 3 ના છેદમાં 5, 6 ના છેદમાં 5 અને 1 ના છેદમાં 5 બરાબર. ગેંગ યુ આર, તો અહીંયા સમછેદીમાં લખી નાખ્યા બરાબર, જેના છેદ સરખા સરખા આવતા હોય એવી જોડી લખવાની, અથવા તો જેટલા અપૂર્ણાંકો છે બરાબર જેના છેદ સરખા આવે છે એ બધા અહીંયા લખવાના. હવે જેના છેદ અલગ અલગ આવે છે બરાબર, એ અહીંયા લખવાનું. રેડી? 3 ના છેદમાં 5, 6 ના છેદમાં 7, 3 ના છેદમાં 4. ઓકે, રેડી? ઓકે ચાલો, સમજાઈ ગયું આ કેવી રીતના આવ્યું બરાબર. આપણે એવી રીતના 3 3ની જોડ બનાવવાની છે બરાબર. આમ તો કે 3ની જગ્યાએ જોડ ન બને, પણ 3 3ના ગ્રુપ બનાવવાના છે બરાબર. જો આ 3 3 3 3, પછી પાછા વિષમછેદીના પણ એવી રીતના 3 3 3. રેડી? ઓકે ચાલો.